વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ દસ સરકારના અંગો ગઈકાલે આપણે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે અભ્યાસ કરી ગયા કે જે તે રાજ્યની અંદર રાજ્યપાલ કઈ રીતે કામ કરે મહત્વની ભૂમિકા ભજવે મુખ્ય પ્રધાન કઈ રીતે કામ કરે પ્રધાનમંડળ કઈ રીતે કામ કરે અને પ્રજાના પ્રશ્નો પ્રાથમિક જરૂરિયાતો કેવા પ્રકારે સંતોષે તેના માટેની કામગીરી કરતું હોય છે આજે આપણે વહીવટી તંત્ર વિશે અભ્યાસ કરીશું વહીવટી તંત્ર આજે દેશના સંપૂર્ણ વિકાસની અંદર સૌથી મહત્વનું કામ છે એ કરતું હોય છે રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોની અંદર નીતિઓ ઘડે રાજકીય કારોબારી અલગ અલગ ક્ષેત્રોની અંદર નીતિ ઘડવાનું કામ કરે છે તો આ નીતિઓને વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરાવવાનું કામ કાર્ય વહીવટી કારોબારી કરતી હોય છે વહીવટી કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપવાનું હોય છે જરૂરી માહિતી અને આંકડાઓ પૂરા પાડે છે જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કારો રાજકીય કારોબારી જે કાંઈ નવા કાયદાઓ ઘડે નીતિઓ ઘડે તો એનું વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરાવવાનું કામ વહીવટી કામ એ વહીવટી કારોબારી કરતી હોય છે ઘણી વખત સરકારને રાજકીય કારોબારીને સલાહ સૂચન આપવાનું પણ કામ કરે છે પરંતુ એ સલાહ સૂચન પ્રમાણે કામ કરવું કે નહીં તેના માટે રાજકીય કારોબારી બંધાયેલી નથી કીધું નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા હોય લોક ઉપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે સરકાર આપણા માટે ઘણા બધા સારા નિયમો બનાવે યોજનાઓ અમલમાં મૂકે પણ યોજના સામાન્ય વ્યક્તિ સુધી જો સારી રીતે પહોંચી શકતી ન હોય અને રાજકીય કારોબારી એમના માટે અમલ કરાવવા માટે સક્ષમ ન હોય વહીવટી કારોબારી માહિતી પૂરી પાડી શકતી ન હોય તો એ કાયદાઓનો કે નીતિઓનો કે આયોજનનો કોઈ પણ પ્રકારનો પ્રભાવ સી પડતો નથી આ ઉપરાંત કીધું નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારી તંત્ર પીઠબળ પૂરું પાડે છે આ ક્ષેત્રની અંદર નિષ્ણાત વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞો અને બાહોશ સંધિ અધિકારીઓ વહીવટી કારોબારીની અંદર સરકારની કરોડ સમાન કામ કરે છે જે વ્યક્તિ પાસે કંઈક આવડત છે જે તે વ્યક્તિ જે તે ક્ષેત્રની અંદર નિપુણ છે એમની પાસે ખૂબ સારો અનુભવ છે તજજ્ઞ છે અને દરેક પરિસ્થિતિની અંદર કામ કરવા માટે સક્ષમ છે આવા વ્યક્તિઓની સેવાઓને સંધિ સેવા તરીકે ઓળખવામાં આવે છે મતલબમાં સરકારી કર્મચારીઓ અને એ સરકારની કરોડ રજૂ છે કારણ સરકારે ઘડેલા કાયદાઓ નીતિઓ એ પ્રજાની અંદર સારામાં સારી રીતે અમલ કરાવવાનું કામ વહીવટી કારોબારી કરતી હોય છે જિલ્લા કક્ષાએથી વહીવટી વડા તરીકે કલેક્ટરને નિમવામાં આવે છે જે આખા જિલ્લાનો વહીવટ કરતા હોય છે ત્યારબાદ તેમની કચેરી જિલ્લા સેવા સદન તરીકે ઓળખવામાં આવે છે કે જેમની અંદર નિષ્ણાંત જ્ઞાન વહીવટી સૂઝબૂઝ બહ બહોળો અનુભવો દીર્ઘદ્રષ્ટિ વહીવટી ક્ષમતાને કારણે કાર્યક્ષમ વહીવટ કરી શકે અને સરકારના અંગોમાં રાજ્ય કારોબારીના લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન હોય છે કલેક્ટર કચેરી જે તે જિલ્લાની અંદર આવેલી હોય એ જિલ્લાની અંદર રહેલા જે લોકો છે એમના માટે કામ અને કાર્ય કરે છે તો એની અંદર જે વ્યક્તિ પાસે સારામાં સારું જ્ઞાન હોય વહીવટ કરી શકતા હોય અનુભવ ધરાવતા હોય અને દીર્ઘ દ્રષ્ટિએ આવનારા સમયગાળા દરમિયાન કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે તેમના વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય તેવા વ્યક્તિઓનો નિમણૂક સરકાર સહિત વહીવટી ક્ષેત્રની અંદર કરતી હોય છે આ ઉપરાંત લોકોના કલ્યાણ અને સુખાકારીની પણ ચિંતા કરે છે કે આવનારા સમયગાળા દરમિયાન લોકોનું જીવન ધોરણ કેવા પ્રકારનું છે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે બંને વચ્ચે નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે કોઈ પણ રાજ્યનો સારામાં સારી રીતે વિકાસ કરવો હોય તો રાજ્ય કારોબારી એટલે કે રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી બંને વચ્ચે સંકલન થવું ખૂબ જરૂરી છે જો બંને વચ્ચે સારામાં સારી રીતે સંકલન થશે તો આપણે રાજ્યનો વિકાસ ખૂબ સારી રીતે કરી શકતા હોઈએ છીએ ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યો તુમારશાહી લાગવગ સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રામાણિકતા બિન કાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ અમલદાર સહીના અનિષ્ટો છે એટલે દૂષણો છે આજે કોઈ પણ કર્મચારી સરકારી કર્મચારી જે તે ક્ષેત્રની અંદર કામ કરતો હોય તો એ લાગવગ સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રામાણિક બિન કાર્યક્ષમ વગેરે ગેરરીતિઓ કરવાનું કામ છે સૌથી વધારે કરતો હોય છે નીતિઓને આધારે કામ કરતો નથી જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ લોકપાલ કે જરૂર વધતી ગઈ પરિણામે લોકાયુક્ત બ્યુરો બનાવવામાં આવ્યો કે જે રાજ્ય વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરોના નામે ઓળખવામાં આવે છે તેમની નિમણૂક કરી જે એક અલગ વિભાગથી શરૂ કરવામાં આવ્યું આજે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ ગ્રાહક કે વ્યક્તિ કોઈ પણ સેવાથી સંતોષ ન પ્રાપ્ત કરતી હોય તો આ લાંચ રિશ્વત વિરોધી બ્યુરો છે તેમની અંદર જાહેર કરી શકે છે તેમના માટે રાજ્ય સરકારે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરેલો છે જેની અંદર કહેવામાં આવ્યું કે અઢારસો ત્રીસ ચુમ્માલીસ ચુમ્માલીસ આ ટોલ ફ્રી નંબર છે કે એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ ચાર 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 આ ટોલ ફ્રી નંબર ઉપર પ્રજા એટલે કે લોકો ગમે ત્યારે ફરિયાદ કરી શકે છે આજે આપણે કોઈ પણ વિભાગની અંદર કામ કરાવવા માટે જતા હોઈએ છીએ ત્યારે આપણી સમક્ષ પ્રશ્ન ઊભો થતો હોય છે દેશના જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેમની સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા તંત્ર પાસે રાખવામાં આવે છે તેઓ રાજ્ય સરકારની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે આમ રાજ્ય સરકાર સ્થાનિક રીતે કામ અને કાર્ય કરતી હોય છે ત્યારબાદ કીધું સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા એટલે કે કેન્દ્ર સરકારે જે કઈ નીતિઓ ઘડી રાજ્ય સરકારે જે કાંઈ નીતિઓ ઘડી તો એક સામાન્ય પ્રજા સુધી કઈ રીતે પહોંચી શકે તો એના માટેનું કામ એ સ્થાનિક પ્રશાસનની સંસ્થાઓથી કરતી હોય છે કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓ વચ્ચે એક જ સ્થાને સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું હોય છે વિવિધ સમસ્યાઓ વિવિધ જરૂરિયાતો અપેક્ષાઓ વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓમાં સુચારો અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે વિકેન્દ્રીકરણ એટલે કે સારામાં સારી રીતે એક સામાન્ય કક્ષાની અંદર રહેલો વ્યક્તિ પણ કામ કરી શકે એટલા માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતની અંદર ફક્ત એક જ વ્યક્તિ કામ કરે છે પણ વિકેન્દ્રીકરણના સિદ્ધાંતથી દરેક વ્યક્તિ સમાનતાના ધોરણથી કામ અને કાર્યશી કરે છે એટલા માટે વિકેન્દ્રીકરણના સિદ્ધાંતથી સારામાં સારું કામ થઈ શકે તેવા સિદ્ધાંતો છે કેન્દ્ર સરકારે અમલમાં મૂક્યા છે વહીવટે સરળતા હોય સુગમતા હોય કરકસરભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદભવ થયો એટલે કે ગામ નગર મહાનગરનો વહીવટ પોતાના છૂટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરેથી સંસ્થાઓમાં થાય છે જેને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહે છે આજે ગામડાની અંદર તાલુકાની અંદર અને જિલ્લાની અંદર ગામડાની અંદર ગ્રામ પંચાયત હોય જિલ્લાની અંદર તાલુકાની અંદર તાલુકા પંચાયત હોય જિલ્લાની અંદર જિલ્લા પંચાયત હોય જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કોઈ નીતિઓ અમલમાં મૂકી કોઈ નવા કાયદાઓ ઘડ્યા કોઈ યોજનાઓ અમલમાં મૂકી તો એમને વિષયની સંપૂર્ણ માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ આ સંસ્થાઓ કરતી હોય છે ઉપરાંત ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોનો વહીવટ સરળતા ખાતર વિભાજીત કરી તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવે છે તદુપરાંત શહેરી વિસ્તારોમાં નગરપાલિકા મહાનગરપાલિકા મહાનગર નિગમ એટલે કે મેગા સિટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત મુખ્ય હોય છે આમ દરેક ક્ષેત્રની અંદર સારામાં સારી રીતે નિમ્ન કક્ષાએ કામ થઈ શકે કાર્ય થઈ શકે તેવા પ્રયત્નો સરકાર દ્વારાથી કરવામાં આવતા હોય છે